વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 એનું બીજું ચેપ્ટર બીજું પ્રકરણ સંચાલનના સિદ્ધાંતો એની અંદર હેનરી ફેઓલના સંચાલનના સિદ્ધાંતો એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં હેનરી ફેઓલના સંચાલનના સિદ્ધાંતો એમાં શ્રમ વિભાજનનો સિદ્ધાંત, બીજો સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, ત્રીજો શિસ્ત અંગેનો સિદ્ધાંત, ચોથો હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત, પાંચમું ધોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત, છઠ્ઠું સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, સાતમું કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત, આઠમું કેન્દ્રીકરણનો સિદ્ધાંત, નવમું સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત અને દસમું વ્યવસ્થાનો સિદ્ધાંત. આટલા સિદ્ધાંતો વિશે આપણે ચર્ચા કરી છે. હવે આપણે આગળ હેનરી ફેઓલના સંચાલનના સિદ્ધાંતોમાં 11મો સિદ્ધાંત સમાનતાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એવું કહે છે કે કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. કર્મચારીઓ એ જીવંત વ્યક્તિ છે, તેથી તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે છે. કારણ કે એમને લાગણી હોય, ભય હોય, આવેગ હોય, અલગ અલગ પ્રકારનું એમની પાસે બધું હોવાનું. તો એમની પાસેથી કામ લેતી વખતે બહુ જ ધીરજ રાખવી પડે. અધિકારીઓએ કર્મચારીઓ પાસે કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તન કરવું જોઈએ. કોઈ પણ કર્મચારીને અન્યાય ન થાય અને બધા સાથે, દરેક કર્મચારી સાથે સમાન વર્તન થાય એની કાળજી રાખવી પડે. આ માટે વૈધિક કે રૂઢિગત વલણની જગ્યાએ ફક્ત વિધિ જ પૂરી કરવી, કાયદેસરના પગલાં લેવા એની જગ્યાએ અવૈધિક રૂપે કેટલીક વખત વૈધિક પગલાં લેવાની જગ્યાએ અવૈધિક રૂપે વર્તન કરી એકમમાં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્ન કરવા જોઈએ. જો કર્મચારીઓ સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે તો કર્મચારીને અન્યાય નહીં થાય, એની લાગણીઓ દુભાશે નહીં, તો એ છે ઉત્સાહથી કામ કરશે. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન એ વફાદારી, વલણ, સમાનતા અને ન્યાય પર આધારિત છે. ત્યાર પછીનો સિદ્ધાંત છે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એવું કહે છે કે જ્યાં સુધી એકમની અંદર કર્મચારીઓ છે એ લાંબો સમય સુધી ટકશે તેનો ફાયદો એકમને થશે, તેમજ કર્મચારીને પણ થાય છે. એટલે કર્મચારીઓ છે બને ત્યાં સુધી લાંબો સમય ટકી રહે એ પ્રકારના પગલાં લેવા જોઈએ. કાયમી અને સ્થિર કર્મચારી ગણે ધંધાકીય એકમની મૂડી કહેવાય છે. કોઈ એકમમાં લાંબો સમય ટકી રહેવાથી કર્મચારીનો વિકાસ થાય છે અને ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધિ માટે કર્મચારીની સ્થિરતા ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે. જો ધંધાકીય એકમ ધ્યેય સિદ્ધ કરવું હોય તો જો કર્મચારીઓ છે લાંબો સમય સુધી એકમની અંદર રહેશે તો એનો ફાયદો કર્મચારીને પણ થાય છે અને એકમને પણ થાય છે. કારણ કે જો કર્મચારીઓ સ્થિર રહેશે તો એમની પાછળનો તાલીમનો એમની ખર્ચો બચી જશે. કારણ કે કર્મચારીને એક વખત તાલીમ આપીએ તો એનો ખર્ચો ખૂબ જ મોટો હોય છે અને તાલીમ પામેલો કર્મચારી છે એ માલ સામાનનો બગાડ પણ અટકાવે છે અને ઝડપથી કાર્ય કરે છે અને ઉત્પાદકતા પણ વધારી આપે છે. આથી જો કર્મચારી જતો રહેશે તો નવો કર્મચારી આવશે તો ફરીથી એમની પાછળ તાલીમનો ખર્ચો કરવો પડે છે, તેમજ એમની ઉત્પાદકતા વધતા વાર લાગે છે. આથી સ્થિર કર્મચારી ગણ હોય એ સંચાલન માટે થઈને ખૂબ જ જરૂરી છે. અધ્યયન વક્રની અસરને પરિણામે કર્મચારીની ઉત્પાદકતામાં વધારો થાય, તેમજ મજૂર ફેરબદલી દર પણ ઘટે છે. કાયમી કર્મચારીઓ માટે બઢતી તાલીમ વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ.
જો કર્મચારીઓને એવું લાગશે કે આગળ એમની પ્રગતિ છે તો એ કર્મચારી છે એ એકમ છોડીને જતો નહીં રહે, તેમજ એમને તાલીમ આપવામાં આવશે તો એ કર્મચારી ગૂંચવાશે નહીં, એને મૂંઝવણ ઊભી નહીં થાય, એટલે એ કર્મચારી એકમ છોડવાનું પ્રયત્ન નહીં કરે. આમ સ્થિર કર્મચારી ગણ જળવાઈ રહેશે અને છેવટે ધંધાકીય એકમને એનો ફાયદો થશે. ત્યાર પછીનો સિદ્ધાંત છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત, એટલે કે કોઈ પણ કામની અંદર આગળ પડતો ભાગ ભજવવો. સંચાલકોમાં જેમ ઔદ્યોગિક સાહસિકતા જરૂરી છે, એટલે કે એ લોકો પોતે કોઈ પણ એકમની અંદર કોઈ પણ નિર્ણય લે તો એની અંદર થોડુંક સાહસ પણ કરવું પડે છે, જોખમ પણ ઉઠાવવું પડે છે અને આગળ પડતા પગલાં લેવા પડે છે, કંઈક નવું કરવું પડે છે, તેમ કર્મચારીઓમાં પહેલ વૃત્તિ હોવી જરૂરી છે. સંચાલકોએ એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ, એટલે કે વાતાવરણ એવું ઊભું કરવું જોઈએ કે જેથી કરીને કર્મચારી છે એ કંઈક આગળ આવીને કંઈક નવું કરવાની કોશિશ કરે, જેમાં કર્મચારીની પહેલ વૃત્તિને પ્રોત્સાહન મળે એવું વાતાવરણ હોવું જોઈએ. ઉત્પાદકતા વધે છે, તેમજ મજૂર ફેરબદલી દરમાં પણ એનાથી ઘટાડો થાય. પહેલ વૃત્તિથી કર્મચારીઓમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો પણ વિકાસ થાય છે અને તેમની અંદર નેતૃત્વની શક્તિ પણ ખીલે છે, એટલે નેતાગીરીનો જે ગુણ છે એ પણ એમનામાં ખીલે છે. આથી પહેલ વૃત્તિ થાય એવું વાતાવરણ ધંધાકીય એકમની અંદર ઊભું કરવું એ સંચાલન માટે થઈને, સારું સંચાલન કરવા માટે થઈને ખૂબ જ ઉપયોગી છે, એમ આ પહેલ વૃત્તિના સિદ્ધાંતમાં કહેવામાં આવેલું છે. હેનરી ફેવલનો ત્યાર પછીનો સિદ્ધાંત છે સંચાલનનો જૂથ ભાવનાનો સિદ્ધાંત. ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીઓના પરસ્પર સંબંધો પર રહેલો છે, તેથી બંને વર્ગમાં સંવાદિતા ભર્યા સંબંધો હોવા જોઈએ, એટલે કે કર્મચારીઓ છે એકબીજા સાથે હળીમળીને ભાઈચારાથી કાર્ય કરે એવી પરિસ્થિતિ હોવી ખૂબ જ જરૂરી છે. સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના પેદા કરવી જરૂરી છે. જો તમામ કર્મચારીઓ એક જૂથ બનીને કાર્ય કરશે તો ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બની જાય. જો કર્મચારીઓમાં જૂથ ભાવના નહીં હોય, સહકારની ભાવના નહીં હોય, તો અંદરોઅંદર વિવાદ થવાની શક્યતા છે, જેને કારણે ધ્યેય છે એ પૂરું કરવું મુશ્કેલ બની જાય છે. એટલે કર્મચારીઓ વચ્ચે ભાઈચારો હોય તે ખૂબ જરૂરી છે અને આ માટે થઈને કર્મચારીઓ છે એ હળીમળીને કામ કરે એવું વાતાવરણ ઊભું કરવું સંચાલકોએ ખૂબ જરૂરી છે, જેને કારણે સંચાલન બહુ જ સરળતાથી કરી શકાય. હેનરી ફેઓલે ઉપરના સિદ્ધાંતો દર્શાવતી વખતે કહ્યું હતું કે સંચાલનના સિદ્ધાંતોની યાદી એ અંતિમ યાદી નથી, આ જે 14 સિદ્ધાંતો આપ્યા એ કંઈ પૂરતા સિદ્ધાંતો નથી. સંચાલકો પોતે પોતાના અનુભવ, નવા સંશોધનો અને જ્ઞાનને આધારે તેમાં નવા નવા સિદ્ધાંતોનો ઉમેરો કરી શકાય છે. આ ઉપરાંત પણ નવા સિદ્ધાંતો ઉમેરી શકાય છે. આ સિદ્ધાંતોને ધંધાકીય, આર્થિક, રાજકીય અને સામાજિક એમ તમામ પ્રવૃત્તિઓમાં સરખી રીતે લાગુ પાડી શકાય છે. કોઈ પણ ક્ષેત્ર હોય, એ પછી ધંધાકીય ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, તમામની અંદર આ સિદ્ધાંતોનો ઉપયોગ સારી રીતે કરી શકાય છે. આમ સંચાલનના સિદ્ધાંતો એ સંચાલન કરવા માટે થઈને એક માર્ગદર્શન પૂરું પાડે છે.